નમસ્કાર, હું સુવાધ્યા ધવલ, પેશન એજ્યુકેટર, જિલ્લો જૂનાગઢ, બ્લોક માળિયા આટીના. હવે આપણે અત્યારે જોઈએ તો ભારતભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બાળકોને હોમ લર્નિંગ દ્વારા શીખી શકે તે માટે આપણે સામાન્ય બાળકની જેમ સ્પેશિયલ બાળક પણ સરળતાથી શીખી શકે તે માટે એક આપણે ફેસ સ્ક્વાડ દ્વારા 1 થી 10 અંક ની બાળકને ઓળખ કરાવી તથા બાળક ફેસ સ્ક્વાડ દ્વારા તેમાંથી જોઈ અને સરળતાથી લખી શકે તો તે માટે આપણે બાળકને સર્વપ્રથમ પહેલા તો ફેસ સ્ક્વાડમાં 1 લખેલું એમાં એક જ ફેસ સ્ક્વાડમાં 2 વસ્તુ આવી જાય જેથી કરીને દાખલા તરીકે 1 બાળકને 1 લખેલું ફેસ સ્ક્વાડ બતાવવાનું એની પાછળના ભાગમાં શબ્દમાં કે શબ્દમાં 1 એક એ રીતે લખેલું બાળકને આપણે બતાવીએ ફેસ સ્ક્વાડ તો બાળક સરળતાથી 1 લખી અને ઓળખી શકે સાથે સાથે જોવા જઈએ તો આપણે બાળકને 1 વાળું ફેસ સ્ક્વાડ બતાવી સાથે સાથે એને એક વસ્તુ બતાવવાની દાખલા તરીકે કે આ પેન પેન છે તો આપણે બાળકને આ કેટલી પેન છે તો કે 1 તો આપણામાંથી 1 કેને કહેવાય તો બાળક સરળતાથી 1 નંબરનો ફેસ કાર્ડ લઈ 1 લખેલું હશે અથવા તો એ બનેલ દોરેલું હશે અને સાથે આપણે એને 1 પેન બતાવશું તો બાળક સરળતાથી 1 ને ઓળખી જશે એ જ રીતે આપણે અલગ અલગ છે ને 10 1 થી 10 ના ફેસ કાર્ડ બનાવ્યા છે એમાં 1 પછી આ 2 એની પાછળ 2 લખેલું છે દેખાય છે સર 2 લખેલું છે તો બાળકને આપણે એ જ રીતે જે પેલા 1 લે વસ્તુ બતાવી એ જ રીતે બાળકને આપણે 2 વસ્તુ બતાવવાની છે તો કા શું છે ચોક કેવા કલરની આમાં બાળકને કલરનો પણ આપણે સાથે સાથે અમુક કલરની પણ ઓળખ બાળકને મળશે તો બાળકને આપણે આ કેટલી ચોકો છે તો કે 2 તો આપણે 2 નંબરનું ફ્લેશ કાર્ડ એને બતાવવાનું રહેશે અને સાથે સાથે શબ્દમાં પણ લખેલું છે બાળકને કે 2 એ રીતે બાળક સરળતાથી 1 થી 10 આપણે લખી શકીએ બરોબર છે તો એ જ રીતે બાળકને 3 નંબર બરોબર છે આ કેટલા છે તો કે 3 એ જ રીતે સાથે સાથે બાળકને 3 વસ્તુ બતાવવાની છે આ નાની નાની ડબ્બી છે કેટલી ડબ્બી છે તો કે 3 તો બાળક સરળતાથી 3 નંબરને સરળતાથી એ ઓળખી શકે એ રીતે બાળકને આપણે અલગ અલગ 1 થી 10 ફ્લેશ કાર્ડ આ બનાવ્યા છે આ કેટલા છે તો કે 4 એની પાછળ શબ્દમાં લખેલા છે કેટલા 4 એ જ રીતે એની સામે 4 વસ્તુ આપણે બતાવવાની જેથી કરીને બાળક અંકો લખેલા છે એની સામે 4 વસ્તુ મૂકે તો એ જોડકા પણ જોડી શકે વસ્તુ સામે એ રીતે જોડકા પણ જોડાવી શકીએ અથવા તો વસ્તુ જે આપણે રાખી હોય વસ્તુની ઓળખ પણ કરી શકીએ એ વસ્તુ અલગ અલગ કલર ની હોય તો બાળકને પણ કલર નું પણ આપણે એને ઓળખ કરાવી શકીએ તો આપણે બાળકને 4 વસ્તુ છે તો એ 4 વસ્તુ નું ફ્લેશ કાર્ડ બતાવી અને એની પાછળના ભાગમાં 4 લખેલા છે તો આપણે બાળકને એ સરળતાથી વસ્તુની સાથે એ ફ્લેશ કાર્ડ અલગ અલગ રાખી આપણે 1 છે 2 છે 3 છે 4 છે આ રીતે 5 તો કે 5 આ કેટલા છે તો કે 5 તો આપણે એની સાથે આ 5 વસ્તુ બતાવવાની આ શું છે તો કે કલર છે આ કેટલા 1 આ કેટલા 2 આ કેટલા 3 આ કેટલા 4 આ કેટલા 5 એ જ રીતે બાળકને 5 નંબરનું ફ્લેશ કાર્ડ બતાવી અને સાથે પાછળ લખેલું છે કેટલા લખેલા છે તો કે 5 અને એની સામે 5 વસ્તુ બતાવવાની એટલે બાળક સરળતાથી 5 વસ્તુ અને 5 નંબરના ફ્લેશ કાર્ડને ઓળખી શકે એ જ રીતે આપણે 1 2 3 4 અને 5 એ જ રીતે આપણે 5 નંબર 1 થી 5 ફ્લેશ કાર્ડ મૂકી દીધા પછી સાથે એની સામે વસ્તુ બતાવવાની કે બાળકને બતાવવાની કે આ શું છે તો કે ચોક કેટલી છે તો કે 2 તો આ 2 નંબરનો ફ્લેશ કાર્ડ કેવું છે તો બાળક સરળતાથી ફ્લેશ કાર્ડ 2 નંબરનું લઈ અને આપણને બતાવશે કે આ 2 છે અને પાછળ શું છે તો કે લખેલું 2 તો બાળક આપણને 2 કેમ લખાય તો
તો કે બે એ રીતે આપણે એમાંથી જોઈ અને બાળક સાથે સાથે બાળક લખી પણ શકે છે એ જ રીતે આપણે બાળકને પછી કેટલી વસ્તુ આ બતાવવાની વસ્તુ તો આ કેટલા છે 3 તો બાળક સરળતાથી 3 નંબરનો ફ્લેશ કાર્ડ આપણે બતાવશે કે આ ફ્લેશ કાર્ડ 3 નંબરનું છે એ જ રીતે આપણે બાળકને જોવા દઈએ આગળ તો બીજા ફ્લેશ કાર્ડ બનાવ્યા છે સાથે એ પણ અંકના છે 1 થી 10 અંકના એમાં આપણે પાછળ ખાલી આગળ અંક જ લખેલા છે પાછળ ટપકા દોરેલા છે એટલે બાળક સરળતાથી ટપકા ગણી અને આપણે પણ કેટલા છે એ આપણે કહી શકે આ કેટલું આ 1 નંબરનું ફ્લેશ કાર્ડ છે તો એની પાછળ એક ટપકો છે એ રીતે આ 2 નંબરનું ફ્લેશ કાર્ડ છે તેની પાછળ 2 ટપકા છે આ 3 નંબરનું ફ્લેશ કાર્ડ છે તેની પાછળ 3 ટપકા છે આ 4 નંબરનું ફ્લેશ કાર્ડ છે તેની પાછળ 4 ટપકા છે એ રીતે બાળકને આપણે 1 થી 10 અંકના ફ્લેશ કાર્ડ બનાવ્યા છે એની પાછળ આપણે અલગ અલગ જેટલા આગળ અંકો એટલા પાછળ ટપકા આપણે કરેલા છે જેથી બાળક સરળતાથી ટપકા ગણી અને આપણે એ રીતે 1 થી 10 અંક આપણે બાળકની ઓળખ કરાવી શકીએ સાથે સાથે એને જોડકા પણ જોડાવી શકીએ અને બાળક ફ્લેશ કાર્ડ દ્વારા શબ્દોમાં લખેલા છે અંકો તો અંકમાં અને બાળક સાથે સાથે બાજુમાં શબ્દોમાં પણ જોઈ જોઈને સરળતાથી એ લખી શકે છે અને